પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો વલ્ભી વિદ્યાપીઠ ગુજરાતમાં સૌ પ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું સુરત પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવ અંતર્ગત યોજાતી કૃષિ રથ દર વર્ષ કયા દિવસથી શરૂ થાય છે અખા ત્રીજના દિવસથી ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે મોતીભાઈ અમીન ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે બાલાછડી ગુજરાતના દરિયાકાંઠાના બે બંદરો વચ્ચે લાંબો બંધ બાંધવાની મહત્વકાંક્ષી યોજના કઈ છે કલ્પસર યોજના ગુજરાતમાં ભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા સમિતિ કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડમાં સંસ્કૃતના અધ્યાપક હતા શ્યામજી કૃષ્ણ વર્મા ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે બ્રહ્મગુપ્ત ગુજરાતમાં આકાર પામનારી કલ્પસર યોજનામાં અખાતમાં નદીઓના વહી જતા પ્રાણીને બચાવી શકાય ખંભાતના અખાતના પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે અંધજન મંડળ અમદાવાદ સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિ સંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા ચારુમતી યોદ્ધા રાજ્યની કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી તેમજ સંશોધનનું કામ કરે છે લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી ખંભાતના અખાતમાં મીઠા પાણીનું સરોવર નિર્માણ કરવાની મહત્વાકાંક્ષી યોજનામાં કયા બે બંદરો વચ્ચે બંધ નિર્માણ થવાનો છે ઘોઘા અને દહેજ અમદાવાદમાં સૌપ્રથમ પ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી હરકુંવર શેઠાણી અઢારસો ને પચાસમાં ગુજરાતમાં સૌપ્રથમ સુતરાવ કાપડની મિલની સ્થાપના કોણે કરી છોટાલાલ મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું યાજ્ઞિક ગ્રામીણ નાગરિકોનો વ્યક્તિગત સંપર્ક કરીને એક મિત્ર તરીકે માર્ગદર્શન આપનારી રાજ્ય સરકારની યોજના કહે છે ગ્રામ મિત્ર યોજના ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું કરશનદાસ મોળજી ગુજરાત વિધાનસભા કયા મહાનુભાવના નામથી ઓળખાય છે વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત રાજ્યના સૌ પ્રથમ રાજ્યપાલ ઓગણીસો ને સાઠમાં કોણ હતા મહેંદી નવાજંગ